આજે યા તમે સાચી વાત કરી કે એવું લાગે છે કે આ ઈટ નથી કે અક્ષર પ્રસાદ છે, કારણ કે તમે જેવું કીધું પ્રમુખ સાહેબ મહારાજનું આ કાર્ય જે છે એ આપણને લાભ મળ્યો છે સેવા કરવાનો, એટલે આ ઈટ હવે પ્રસાદની રીતે અમે ઘરે લઈ જઈશું અને ફોરએવર ઇટ્સ અ મેમરી વી વિલ રીમેમ્બર. નમસ્કાર મિત્રો, હું દિનેશ, વિશેષ વિથ દિનેશ યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં તમારું સ્વાગત કરું છું. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પૂરો થયો છે, પણ હું પ્રમુખનગરમાં એટલા માટે આવ્યો છું કે પાછળ તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુ છે, જે હરિભક્તો છે, એ લોકો પ્રસાદ લેવા માટે આવ્યા છે. પ્રસાદ ઈંટનો છે. આજે પ્રમુખ સ્વામીની મૂર્તિ છે, એ મૂર્તિની નીચે જે ઈંટો પાથરવામાં આવી હતી, જે આજે પ્રસાદ બની ચૂકી છે, એ ઈંટોને લોકો શ્રદ્ધાપૂર્વક પ્રસાદ રૂપે ઘરે લઈને જઈ રહ્યા છે. તો એક એવા જ યુવા હરિભક્ત મને મળ્યા છે, અમેરિકાથી આવ્યા છે, તો એમની સાથે થોડી વાતચીત કરવાના છીએ. તમારું નામ શું? જલ્પા પટેલ. ઓકે, અમેરિકાથી આવો છો? અમેરિકા ક્યાં રહો છો? અમેરિકામાં શાર્લેટથી છું. ઓકે, તો મહોત્સવ શરૂ થયો ત્યારથી આવ્યા છો કે ક્યારે આવ્યા તમે? હું ડિસેમ્બર 22 ના આવી અને સેવામાં છું અંટિલ નાઉ. ઓકે, તમે સેવા અહીંયા શું કરી? અમે પીઆર સેવા કરી હતી, એટલે જે બહારના બધા આવે છે મોસ્ટલી ફોરના યુકે યુએસમાંથી આફ્રિકા એ બધાની જે વિઝિટર્સ છે ઇન્વાઇટેડ ગેસ્ટ, તો એ બધા માટે સ્ટેજ ગેસ્ટ અને એ બધા માટે પીઆરની સેવા કરી. ઓકે, સેવાના બદલે તમને જે પ્રસાદ મળ્યો છે? હા, હે ને, પ્રસાદ માટે તો સેવા નહોતી કરી, પણ હંમેશા આપણે બાળક છીએ અને આપણે ભગવાનના બાળક છીએ, બાળકના પ્રસાદ ગમે. યસ, તો કયો પ્રસાદ લઈ લીધો તમે આજે? આજે યા તમે સાચી વાત કરી કે એવું લાગે છે કે આ ઈટ નથી કે અક્ષર પ્રસાદ છે, કારણ કે તમે જેવું કીધું પ્રમુખ સાહેબ મહારાજનું આ કાર્ય જે છે એ આપણને લાભ મળ્યો છે સેવા કરવાનો, એટલે આ ઈટ હવે પ્રસાદની રીતે અમે ઘરે લઈ જઈશું અને ફોરએવર ઇટ્સ અ મેમરી વી વિલ રીમેમ્બર ફોર અ લોંગ ટાઈમ. અમેરિકા લઈ જવાના છો? યસ, વી ટેક ઇટ ટુ ધ યુએસ. ઓકે, આ સંપ્રદાય સાથે, કારણ કે તમે અમેરિકામાં જ જન્મ્યા હશો અને મોટા થયા છો, ગુજરાતી સારું બોલો છો, પણ અમેરિકામાં રહેનાર મોટાભાગનો યુવા વર્ગ ડ્રગ્સની ઝપટમાં આવી જાય છે, તો તમે આ ભક્તિનો નશો કઈ રીતે તમને થયો? એટલે નાનપણથી હું સત્સંગમાં છું અને આપણને પ્રમુખ સાહેબ મહારાજ મન સમય શીખવાડે છે પહેલેથી કે આપણે આ બધું કામ ડ્રગ્સનું એડિક્શનનું આપણે જોઈએ છે, નગરમાં બી ડી એડિક્શનનું કેટલું બધું આપણે હેલ્પ કરીએ છીએ બધાનું, એ બધાથી દૂર રહેવામાં આપણે બાપા મદદ કરે છે અને તમારા જેવા બીજા બધા સ્વયંસેવકો જેવા બહુ બધા કાર્યકરો બી છે જે આપણને મદદ કરી શકે. તો આપણે યુએસએમાં બી અમે રહીએ છીએ, પણ અમે આ બધાથી દૂર રહી શકીએ છીએ કારણ કે બાપાની કૃપા છે. તમને ભારત ઉપર પ્રેમ છે, ગુજરાત ઉપર પ્રેમ છે, પણ ત્યાં જ ઉછેર થયો હોય તો અહીંયા ઘણીવાર અહીંની લાઇફસ્ટાઈલ સાથે તમે મેચ ના થાય, મિસ મેચ હોઈએ ક્યારેક, અહીંયા સડંગ આટલા દિવસ કઈ રીતે રહી શક્યા? એ બી બાપાની કૃપા છે, કારણ કે તેની લાઇફસ્ટાઈલ જુદી, સોસાયટી જુદી, રોજનું કામ ધંધો જુદો, અહીંનું બધું જુદું, પણ એવું લાગે છે કે આ આપણું પહેલું ઘર કહેવાય. બરાબર, હું તૈયારની છું પણ તબી એવું લાગે છે કે આ પહેલું ઘર છે, એટલે એવું લાગતું નથી કે અમે બહારના છીએ, કશું બાપાનો એટલો બધો પ્રેમ છે. તમે અમારા છો, ગુજરાતના છો, સરસ ગુજરાતી બોલો છો. યસ, હા, થેન્ક યુ વેરી મચ, તમે ઇન્ટરવ્યુ આપ્યો છે, કારણ કે તમે આવ્યા છો, ઘણા લોકો જો આવવાના છે, તમે ખાલી બધા વતી બોલ્યા છો. તો મિત્રો, આપણે જોઈએ કે પાછળ બધા જેટલા આપણા માટે અગત્યના છે કે જે લોકો આ પ્રસાદ લઈને ઘરે જઈ રહ્યા છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે મને જોતા હોય તો ચેનલને લાઇક કરશો, આ વિડીયોને શેર કરશો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિશેષ વિથ દિનેશ ફેસબુક પેજ ઉપર જો તમે મને જોતા હોય તો આ પેજને તમે જરૂર ફોલો કરજો, આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.